રાજપીપળાના દેડિયાપાડા તાલુકાના બેસના લાડવા ગાજગોર અને મોસ્કુવા ગામોની મુલાકાત લઈ તળાવ ઊંડા કરવાની ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરતા ગ્રામજનો સાથે મંત્રીનો સીધો સંવાદ થયો હતો અને ખેડૂતોને પોતાના ટ્રેક્ટરથી ખોદાણની મહત્તમ માટીનો નિઃશુલ્ક લાભ લેવા મંત્રીની હિમાયત પણ કરી હતી. સમગ્ર ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી પ્રારંભ કરાયેલા સુજલામ સુફલામનું રાજ્યવ્યાપી જળસંચય અભિયાન પ્રજાજનો, સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓ સહિત વિવિધ સંગઠનોની જનભાગીદારીથી આગળ ધપી રહ્યું છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ અભિયાન હેઠળ લોકસહયોગથી શરૂ થયેલા તળાવ ઊંડા કરવાના વિવિધ કામોની સહકાર રાજ્યમંત્રીઓએ મુલાકાત લઈ જે તે ગામે થઈ રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ડેડિયાપાડાના પ્રાંત અધિકારી ડીએન ચૌધરી, જિલ્લા તાલુકા વિકાસ અધિકારી અને જે તે ગામના સરપંચો વગેરે સાથે જોડાયા હતા. દીપક જગતાપ સાથે જ્યોતિ જગતાપ, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા.